જંગલ હતું. જંગલની અંદર એક સિંહ હતો. દરરોજ બપોરે સિંહ એક ઝાડ નીચે આરામ કરતો હતો. ઝાડના થડમાં એક દર હતું. એ દરમાં એક ઉંદર રહેતો હતો. ઉંદર દરરોજ સૂતેલા સિંહ પર દોડાદોડી કરે અને ક્યારેક સિંહના વાળ પણ કાપી નાખે. સિંહ ખી જાય અને ઉંદરને પકડવાનો પ્રયત્ન કરે, પણ ઉંદર પકડાય નહીં. એકવાર સિંહ ઊંઘવાનો ઢોંગ કરી જાગતો પડી રહ્યો. ઉંદર આવ્યો અને સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. સિંહે તેને પંજામાં પકડી લીધો. ઉંદર ગભરાઈ ગયો અને સિંહને આજીજી કરવા લાગ્યો કે હે વનરાજ, મને છોડી દો, હું ક્યારેક તમને કામ લાગીશ. સિંહને થયું, આ નાનકડો ઉંદર મને શું કામમાં આવશે. પણ સિંહને દયા આવી અને ઉંદરને છોડી દીધો. એક દિવસની વાત છે, સિંહ ઝાડ નીચે આરામ કરતો હતો ત્યારે જંગલમાં શિકારીઓ આવ્યા અને સિંહ ઉપર ઝાડ નાખીને સિંહને ઝાડમાં ફસાવી દીધો. સિંહને ઝાડમાં ફસાવ્યા બાદ શિકારીઓ પાંજરું લેવા માટે ગયા. સિંહ ત્રાડ પાડવા લાગ્યો. ઉંદરે તે ત્રાડ સાંભળી અને દરમાંથી બહાર આવ્યો. સિંહને ફસાયેલો જોઈ ઉંદરે કહ્યું, વનરાજ, તમે ચિંતા ના કરો, હું મારા મિત્રોને બોલાવું છું અને તમને છોડાવું છું. ઉંદર દરમાં ગયો અને ઘણા બધા ઉંદર મિત્રોને બોલાવી લાવ્યો. બધા ઉંદરોએ ભેગા મળી ઝાડ કાપી નાખી અને સિંહને મુક્ત કરાવ્યો. સિંહ ખુશ થયો અને સિંહે ઉંદરને કહ્યું, ભાઈ, તું નાનો છે, સતા તે મોટું કામ કર્યું છે. આજથી આપણે બંને પાક્કા મિત્રો. તો બા દોસ્તો, આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે ક્યારે પણ કોઈને નાના ન સમજવા જોઈએ. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.